તો અગાઉ આપણે જે વિજ્ઞાન વિશેની વિડીયો જોઈ હતી જેમાં મેં તમને અમુક પ્રકરણો કહ્યા હતા કે તમે વિજ્ઞાનની અંદર અમુક આટલા પ્રકરણો તૈયાર કરશો તો ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં તમને સારા એવા માર્કિંગ તમે લાવી શકશો. હવે અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ બાદ આપણે બીજી એક વિડીયો બનાવી છે જેમાં ગણિત વિષય માટે છે. તો ગણિત વિષયના હું તમને અમુક ટોપિક કહીશ, અમુક ચેપ્ટર કહીશ કે જે ચેપ્ટર તમે તૈયાર કરશો તો તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાની જરૂર નહીં પડે, પરંતુ એનાથી તમને ઘણા બધા માર્ક્સનો ફાયદો થશે અને ઓછા ચેપ્ટરમાં તમે સારા એવા માર્કિંગ લાવી શકશો. જે વિદ્યાર્થીઓને પાસ થવા માટે થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે એવા વિદ્યાર્થીઓ તો આ વિડીયો સુધી ખાસ શેર કરજો કે જે માત્ર થોડા ઘણા ચેપ્ટર તૈયાર કરી અને પણ આ પરીક્ષામાં, આ બોર્ડની પરીક્ષા 2024માં સારા એવા માર્કિંગ લાવી શકે. અહીંયા હું બોર્ડનું જે બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર પરિરૂપ આપ્યું છે એનો જ આપણે અભ્યાસ કરશું અને એના ઉપરથી તમને કહીશ કે કેટલું તમારે વાંચવું જોઈએ. હા, જે વિદ્યાર્થીઓ 80 છે, સ્કોરિંગ વિદ્યાર્થીઓ, જેને હું ફરીવાર કહું છું કે એમને તો બધું જ તૈયાર કરવાનું છે. તો અહીંયા તમને આપણને ખ્યાલ છે કે પેપર સ્ટાઇલની અંદર આપણને જે પ્રશ્નો પૂછાય છે એમાં પહેલો વિભાગ આવે છે હેતુલક્ષી પ્રશ્નો, અને હેતુલક્ષી પ્રશ્નોની અંદર ટોટલ 24 એક માર્કના પ્રશ્નો હોય છે. આ પ્રશ્નો કેટલા માર્કના હોય છે? 1 માર્કના પ્રશ્નો. ઓકે, અને 24 પ્રશ્નો છે અને એના 24 માર્ક્સ છે. ટોટલ માર્ક્સ કેટલા છે એના? 24 માર્ક્સ. તો આ રીતે 24 પ્રશ્નોને તૈયાર કરી અને એની અંદર 24 માર્ક્સ મેળવી શકીએ છીએ. આપણે જો તમે 26 માર્ક્સ મેળવી દેશો 80માંથી તો પણ તમે પાસ થઈ જાઓ છો. તમારે બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે માત્ર 26 માર્કની જરૂર પડે છે. ઓકે, તો તમે વિચારો કે વિભાગ એ જે 1 ગુણના પ્રશ્નો છે જેની અંદર ખાલી જગ્યા હશે, ટૂંકા પ્રશ્નો હશે, જોડકા હશે, 1-1 માર્ક્સના બહુવિકલ્પ હશે, તો આવા જ પ્રશ્નોની અંદર એક વાક્યમાં જવાબ આપવાના હશે. આવા જ પ્રશ્નો ટોટલ 24 પ્રશ્નો છે અને 24 પ્રશ્નો સાથે સાથે એના માર્ક્સ 1-1 છે, એટલે 24 માર્ક્સ તો આ થાય છે. ઓકે, તો આની અંદર તમે આ ચેપ્ટરની સારી તૈયારી કરશો તો એના અંદરથી પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, એટલે કે વિભાગ 2. વિભાગ 2ની અંદર તમને 2 માર્ક્સના પ્રશ્નો હશે. કેટલા માર્ક્સ હશે એની અંદર? 2 માર્ક્સ. કુલ પ્રશ્નો 13 પૂછાશે. પ્રશ્નો કેટલા પૂછાશે? 13. મતલબ કે જનરલ વિકલ્પ સાથે 13 પ્રશ્નો હશે. તમારે એમાંથી લખવાના કેટલા છે? 9. 13માંથી કોઈ પણ 9 લખવાના છે, એટલે એના માર્ક્સ થાય છે કેટલા? 18 માર્ક્સ. ત્યારબાદ વિભાગ સી જે બતાવે છે એ ટોટલ 3 માર્ક્સનો છે. એમાં તો પણ 9 પ્રશ્નો આપેલા છે, ટોટલ પ્રશ્નો 9 હશે અને તમારે લખવાના કેટલા થશે? 6 પ્રશ્નો. માત્ર 6 પ્રશ્નો લખવાના છે, એના પણ 18 માર્ક્સ છે. અને છેલ્લો વિભાગ ડી કે જે ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન હશે, જેમાં તમને જનરલ વિકલ્પ એટલે કે ટોટલ 8 પ્રશ્નો હશે અને 8માંથી તમારે કોઈ પણ 5 લખવાના થશે. આ રીતે ટોટલ 20 માર્ક્સ, એટલે અહીંયા કુલ 80 માર્ક્સનું પેપર આ રીતે બને છે. ઓકે, આપણે અહીંયા એવા અમુક અમુક ચેપ્ટર લઈશું કે જેની અંદર એનું સારું સ્કોરિંગ છે અને અમુક ચેપ્ટરની મદદ તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. ઓકે, તો જેમને માત્ર પાસ થવાની આશા છે, પાસ થવું છે, એ આટલા ચેપ્ટરો તૈયાર કરશો તો પણ ઇનફ છે. અહીંયા તમે જોશો તો આપણાને કુલ 14 ચેપ્ટર આપ્યા છે. તો આ 14 ચેપ્ટરની અંદરથી હું કહું છું અમુક ચેપ્ટર એવા છે કે એટલા ચેપ્ટર તમે તૈયાર કરશો તો પણ તમે પાસ તો થઈ જ જશો પણ સારા માર્ક્સ પણ આવશે. તો શરૂઆત કરીએ એની, તો સૌ પ્રથમ જોઈએ તો જનરલ વિકલ્પ સાથેના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો વધારે પસંદ કરો, કેમ કે એના 1 કરતાં વધારે પ્રશ્નો પૂછાશે. કોઈ પણ વિભાગની અંદર 1 કરતાં વધારે પ્રશ્નો ત્યાંના જ પૂછાશે, બરાબર, કેમ કે જનરલ વિકલ્પ એના સાથે આપ્યો. જેના વધારે માર્ક્સ છે એ પ્રમાણે તૈયાર કરીએ. એમાંનું પ્રથમ ચેપ્ટર આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, તો દ્વિચલ સુરેખ સમીકરણ તમે જોશો તો અહીંયા ટોટલ 12 માર્ક્સ એના છે. મતલબ કે જનરલ વિકલ્પ સાથે પણ 12 માર્ક્સના પ્રશ્નો એના પૂછાય છે. મતલબ કે આ ચેપ્ટર 1 તમે કહેશો કરશો તો પણ એના 12 માર્ક્સ તમને મળે છે. અહીંયા જે ચેપ્ટર હું કહું છું એ રીતે તૈયાર કરવું પડશે કે જેના કારણે એક પણ પ્રશ્ન તમારો છૂટે નહીં, બરાબર, નહીતર પછી તમારે એ રીતના માર્ક્સ અથવા સ્કોરિંગ થઈ શકે. એટલે આટલા ચેપ્ટર ઓછા તૈયાર કરવાના છે, પણ જે કરો એનો એક પણ પ્રશ્ન છૂટવો પડે નહીં એ પ્રમાણે. તો અહીંયા તમે કાઉન્ટ કરો તો પ્રથમ જે ચેપ્ટર મેં તમને કીધું દ્વિચલ સુરેખ સમીકરણ, એ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર ટોટલ એના 12 માર્ક્સ. ત્યારબાદ જોઈએ તો બીજું જોઈએ તો બીજું ચેપ્ટર છે આપણે અહીંયા સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર
ટોટલ 9 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ જનરલ વિકલ્પ સાથે. આના પણ વિકલ્પ, જેમ કે જનરલ વિકલ્પ વિના એ 6 માર્ક્સનું ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સાથે 9 માર્ક્સ, એટલે 3 માર્ક્સ બીજા વધારે છે. એટલે કોઈ પણ બી સી કે ડી કોઈ વિભાગની અંદર, બી અથવા સીની અંદર આનો એક અધો પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, અથવા એવું પણ બને કે એ વિભાગમાં પણ એક કરતાં વધારે આના પણ આવી શકે છે પ્રશ્ન. તો બીજા નંબરનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. ત્યારબાદ ત્રીજા નંબરનું ચેપ્ટર લઈએ તો કે ત્રિકોણ, એના પણ ટોટલ 9 માર્ક્સ છે. તો આ 3 ચેપ્ટર છે એ તમે તૈયાર કરી શકો છો. અને બીજા જોઈએ તો પૃષ્ઠફળ અને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળ, ત્યારબાદ છે એના પછીનું આંકડાશાસ્ત્ર. કુલ ચેપ્ટર આપણે કેટલા કીધા? તો કુલ ચેપ્ટર અહીંયા મેં તમને કહ્યા છે 5. કેટલા ચેપ્ટર થાય છે? 5. ઓકે, તો આ તમે 5 ચેપ્ટર જે દેખો છો, આ 5 ચેપ્ટરના કુલ માર્કિંગ જુઓ તો 12, 12 ને 9 21, 21 ને 9 30, 30 ને 12 42 અને 42 ને 10 52. મતલબ કે 52 માર્ક્સ કુલ પેપરમાંથી, 52 માર્ક્સના પ્રશ્નો તો માત્ર ને માત્ર 5 ચેપ્ટરમાંથી જ પૂછા છે. પ્રશ્નપત્ર એ પ્રમાણે જ કરી શકશે, બરાબર, કેમ કે બોર્ડે એ પ્રમાણે રજૂ કર્યું છે. અને આ જે ચેપ્ટર મેં તમને કહ્યા છે, આના સિવાય પણ બીજા ઘણા બધા ચેપ્ટર છે જેમાં તમે આના ઉપરથી તમારી રીતે જ એનાલિસિસ કરીને તમે નક્કી કરી શકો કયા ચેપ્ટર તમારે વધારે તૈયાર કરવા જોઈએ. તમે અહીંયા જોશો તો જે પણ ચેપ્ટરમાં અહીંયા જનરલ વિકલ્પ જે બતાવ્યા છે, જનરલ વિકલ્પ સાથેના જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરને વધારે તૈયાર કરશો તો એની અંદર એક કરતાં વધારે પ્રશ્નો ત્યાંના પૂછાય, એ ચેપ્ટરના પૂછાય. તો આ પ્રમાણે ગણિત માટે પણ તમે આ ચેપ્ટરનો ઉપયોગ કરી શકો છો. આ જે નમૂનો બતાવ્યો છે એ ગણિત સ્ટાન્ડર્ડનો આપેલો છે. ઓકે, અને એમનું પ્રશ્નપત્ર પરિરૂપ પણ અહીંયા આપેલું છે. હું બેઝિક માટે પણ આપણે જોઈ લઈએ. તો આ બેઝિક માટેના પ્રશ્નપત્રને પરિરૂપ બતાવેલું છે. તો અહીંયા તમે જોશો તો આમાં પણ એ ચેપ્ટર તો છે જ, બરાબર. તો અહીંયા પણ તમે જોશો તો જે બેઝિક વાળા છે એમાં માર્કિંગમાં થોડોક વધારો છે. દાખલા તરીકે આંકડાશાસ્ત્રની વાત કરીએ અને પૃષ્ઠફળ, સોરી, અહીંયા પૃષ્ઠફળ અને ઘનફળ થોડુંક ઓછું આપ્યું છે, પણ આંકડાશાસ્ત્રની સંભાવના જો એના 16 માર્ક્સ અને 14 માર્ક્સ. ત્યારબાદ ઉપર જઈએ તો બીજો એક 11 માર્ક્સ, એટલે કે યામ ભૂમિતિ. ખૂબ સરળ ચેપ્ટર છે, યામ ભૂમિતિમાંથી પણ એના એક્સ્ટ્રા માર્ક્સ આપણને મળી શકે છે. અને એના પછી છે દ્વિચલ સુરક્ષા સમીકરણ, જે પહેલાંમાં કહ્યું છે એ જ પ્રમાણે એ પણ લઈ શકાય, અને સમાંતર શ્રેણી. ઓકે, આમાં એક ચેપ્ટર આપણે સંભાવના વધારે એડ કર્યું છે. જો આટલા ચેપ્ટર પણ તમે તૈયાર કરશો તો યામ ભૂમિતિ આવી ગયું, સમાંતર સમીકરણ આવી ગયું અને દ્વિચલ સુરેખ સમીકરણ. આના માર્કિંગમાં તમે જુઓ તો 8, 8 ને 13 21, 21 ને 11 22 ને 10 32, 32 ને 6 38 ને 10 48, 48 ને 8 54 ને 10 64. તો સોરી, 48 ને 6 આપણે દર્શાવ્યા છે, 54 ને બીજા 10 54. યાર ફરીથી જોઈ લઈએ, 8, 8 ને 13 21, 21 ને 22 ને 10 32, 32 ને 6 38, 38 ને 4 38 ને 16 મતલબ કે 32 ને 16 થઈ ગઈ ટોટલ લઈ લઈએ, એટલે 48 લઈ લઈએ, 48 ને 4 52 ને 10 62 માર્ક્સ. તો આની અંદર 62 માર્કનું સ્કોરિંગ, ટોટલ 62 માર્કના પ્રશ્નો આ 5 ચેપ્ટરમાંથી પૂછાય છે. તો તમે આ 5 ચેપ્ટર તૈયાર કરશો તો પણ સારા એવું સ્કોરિંગ, માત્ર પાસની પણ સારા એવા સ્કોરિંગ પણ થઈ શકશે. તો આ રીતે તમારી, તમને જે પણ ચેપ્ટર લાગે કે ભાઈ મને આ ચેપ્ટર વધારે ફાવે છે, પહેલાં આ પ્રમાણે ચેક કરો કે જેના વધારે પ્રશ્નો પૂછાઈ શકે, જનરલ વિકલ્પ સાથે જેના પ્રશ્નો વધારે પૂછાય છે એને પ્રાયોરિટી વધારે આપો અને એ ચેપ્ટરને એટલું જબરજસ્ત તૈયાર કરો કે તમારા આવનારી જે બોર્ડની પરીક્ષા છે એમાં કોઈ પણ પ્રશ્ન એવો ના રહે એ ચેપ્ટરનો કે તમને ના આવે. ઓકે, તો ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક માટે તમે આટલું તૈયાર કરશો તો પણ ઇનફ છે. તમારે પરીક્ષામાં જેને પાસ થવું છે માત્ર અથવા થોડા ઘણા માર્ક્સ લાવવા છે એમના માટે છે. હા, જે સ્કોરિંગ લાવે છે તો મેં તમને અગાઉ કીધું, બધું જ તૈયાર કરશે અને કરવું પણ જોઈએ. ઓકે, તો વિડીયો ગમે તો દરેક વિદ્યાર્થી સુધી આને લાઈક કરજો, શેર કરજો દરેક વિદ્યાર્થી સુધી અને જેની જરૂર હોય તેમને પણ પહોંચાડજો. થેન્ક યુ.